गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज तमारो ऑनलाइन लेक्चर में स्वागत है। आज आप विषय अंग्रेजी करशू। विषय अंग्रेजी में आप आगळना लेक्चर में लिटल स्टेप जोई गया। लिटल स्टेप बधा पूरा थई गया छे। आपणे एक थी लिटल स्टेप केटला हता, एक थी लई अने हता 15 सुधी हता, 1 to 15 हता, तो ए पूरा थई गया छे। तो आज आप यूनिट की शुरुआत करिए। तो चलो बधा पोतपोतानी पाठ्यपुस्तक काढ़े, नोट काढ़े अने पेन काढ़े। तो पाठ्यपुस्तक में पेज नंबर छे 24। तो यूनिट 1 नाम शू छे, व्हाट इज इन धीस यूनिट। व्हाट एटले शू, इज एटले छे, इन एटले आम अंदर, धीस एटले आ, अने यूनिट एटले आ यूनिट। तो के आ यूनिट में शू छे एवं नाम छे, एमां आपणे एक्टिविटी एक छे काव्य। नीचेनुं काव्य गाओ, दोहराओ अने सांभळो। तो हवे आ काव्यनुं नाम शू छे, अरेप अरेप, आ रेप पी रेप एटले शू थाय, टकोरो। तो अहीं आपणे आमां जे काव्यमां जे नवा शब्द आवता होय तेनो पहेला अभ्यास करी जाइए, ત્યારબાદ આપણે કાવ્યને સમજશું, બરાબર? તો ચલો બધા નોટ અને પેનમાં હું અહીં જે શબ્દાર્થ લખાવું છે, લખાવું તે તમારે લખવાના છે અને પાકા કરવાના છે। તો ચલો જોઈએ, પેલો શબ્દાર્થ છે રિધમ, આર એચ, બધા જોજો અહીંયા છે રિધમ છે ને, આર એચ વાય ટી એચ એમ। રિધમ એટલે શું થાય, તાલ લય। રિધમ એટલે શું થાય, તાલ લય, તાલ અથવા લય। ત્યારબાદ શું છે એમાં નવો, તો રેપ, આર એ પી, રેપ એટલે શું થાય, ટકોરો, રેપ એટલે શું થાય, ટકોરો। ત્યારબાદ ટુ ક્લેપ, ટી ઓ સી એલ એ પી, ટુ ક્લેપ એટલે શું થાય, તાળી પાડો, ટુ ક્લેપ એટલે તાળી પાડવી। ત્યારબાદ બીટ, બી ઈ એ ટી, બીટ એટલે શું થાય, તાલ, બીટ એટલે શું થાય, તાલ। ત્યારબાદ છે ફીટ, એફ ડબલ ઈ ટી, ફીટ એટલે શું થાય, પગ। ત્યારબાદ ફન, એફ યુ એન, ફન એટલે શું થાય, મજા। ત્યારબાદ સ્ટ્રીટ, એસ ટી આર ડબલ ઈ ટી, સ્ટ્રીટ એટલે શું થાય, શેરી। તો જો આ વાક્યમાં જે નવા શબ્દ હતા, જે નવા મિનિંગ હતા તે આપણે જોઈ ગયા। તો આ શબ્દ છે તમારે સામે રાખવાના છે, હું તમને જેમ જેમ પોયમ સમજાવું નવા શબ્દાર્થ સામે આવશે તો સમજવામાં સરળતા રહે, એટલે રેગ્યુલરની જેમ તમારા પર શબ્દાર્થ સામે રાખવાના છે। તો ચલો પોયમ પેજ નંબર 24 ઉપર કાઢો। પોયમનું નામ શું છે, રેપ રેપ, રેપ એટલે શું થાય, ટકોરો, જોયો તો ને, રેપ એટલે ટકોરો, તો ટકોરો ટકોરો એવું આપણા પોયમનું નામ છે। હિયર, એચ ઈ આર ઈ, હિયર એટલે શું થાય, અહીં, હિયર ધ રિધમ, હિયર ધ રેપ, અહીં રિધમ એટલે શું થાય, તાલ, અહીં તાલ છે, અહીં રેપ એટલે શું થાય, ટકોરો, અહીં તાલ છે, અહીં ટકોરો છે, શું થાય, અહીં તાલ છે, અહીં ટકોરો છે, 1 2 3 1 2 3 4 5 6 ક્લેપ, એટલે હવે 1 2 3 4 5 6 ક્લેપ એટલે તાળી પાડો, તો અહીં તાલ છે, અહીં ટકોરો છે, 1 2 3 4 5 6 તાળી પાડો, તમારે પણ તાળી પાડવાની છે, બોલો તાળી પાડો। પછી હિયર, હિયર એટલે શું થાય, અહીં, તો રિધમ એટલે પાછું કહું, તાલ, રિધમ એટલે શું થાય, તાલ, હિયર એટલે અહીં, તો બીટ, બી ઈ એ ટી, બીટ એટલે શું થાય, તાલ, તો અહીં તાલ છે, અહીં તાલ છે, અહીં લય છે, અહીં તાલ છે। કીપ, કીપ ધેટ રિધમ ઇન યોર ફીટ, કીપ એટલે શું થાય, કે ચાલુ જ રાખો એમ, કીપ ધેટ એટલે કે રિધમ એટલે તાલ, લય, ઇન યોર ફીટ, ફીટ એટલે શું થાય, તો પગ, ફીટ એટલે શું થાય, તમારા પગમાં લય, જાળવો, જાળવો, કીપ એટલે જાળવો, ચાલુ જ રાખવું એમ। તો શું કીધું, અહીં અહીં તાલ છે, અહીં બીટ છે, બીટ એટલે શું થાય, તાલ, રિધમ એટલે તાલને લઈ ગમે, તો અહીં લય છે, અહીં તાલ છે, તમારા પગમાં, કીપ યોર, કીપ કીપ ધેટ રિધમ ઇન યોર ફીટ, તો તમારા પગમાં લય, જાળવો, ચાલુ જ રાખો, જાળવો। ગો ફોર ધ રિધમ, ગો ફોર ધ ફન, ગો ફોર ધ રિધમ એટલે શું થાય, કે ગો એટલે જાળવાનું જ કહે છે, રિધમ એટલે તાલ, લય, તો
કે લઈને ચાળવો, ગો ફોર ધ ફન, આનંદ મજા મારો એમ. ગો એટલે માં આમ તમે કરો, તમે તમારે જે થાય એ છૂટથી કરો એમ. તો કે તાલ છો તો લઈ લઈ જા, લઈ સાંભળો મજા કરો, ગો ફોર ધ રિધમ એટલે કે લઈ સાંભળો, ગો ફોર ધ ફન એટલે કે મજા કરો, ફન એટલે શું થાય, આનંદ માણો, મજા કરવી. એફ યુ એન 7 8 5 4 3 2 1 7 6 5 4 3 2 1 શું કીધું કે લઈ સાંભળો મજા માણો 7 6 5 4 3 2 1 ત્યારબાદ શું છે, ગો ફોર ધ રિધમ, ગો ફોર ધ રેપ, ગો ફોર ધ રિધમ એટલે શું થાય, લઈ સાંભળો, ગો ફોર ધ રેપ એટલે ટકોરો સાંભળો, લઈ સાંભળો ટકોરો સાંભળો. 1 2 3 4 5 6 ક્લેપ, 1 2 3 4 5 6 તાળી પાડો. શું કીધું કે લઈ સાંભળો ટકોરો સાંભળો, લઈ સાંભળો ટકોરો સાંભળો, 1 2 3 4 5 6 તાળી પાડો. પછી ગો ફોર ધ રિધમ, પાછું લઈ સાંભળો, ગો ફોર ધ બીટ, બીટ એટલે તાલ સાંભળો. તો કે લઈ સાંભળો તાલ સાંભળો, હિયર ધ રિધમ ગોઈંગ ડાઉન ધ સ્ટ્રીટ, હિયર એટલે અહીં, અહીં તાલ, અહીં લઈ, અહીં લઈ સાંભળો, ગોઈંગ ડાઉન, ગોઈંગ ડાઉન એટલે શું થાય કે શેરી, સ્ટ્રીટ એટલે શું થાય, STREET, સ્ટ્રીટ એટલે શેરી કે શેરી ચાલવાનો છે, આ લઈ શેરીએ શેરીએ લઈ ચાલવાનો છે, ગોઈંગ એટલે ચાલવું, ડાઉન એટલે પ્રખ્યાત એમ કે આ લઈ શેરીએ શેરીએ ચાલવાનો છે. તો સરસ મજાની પોયમ છે, પોયમને હું અહીં એક વખત હજી રાગથી ગાઉં છું, બરાબર, તમારે પણ મારી જેમ ગાવાનું છે. તો બોલો, હિયર ધ રિધમ, હિયર ધ રેપ, 1 2 3 4 5 6 લેપ, હિયર ધ રિધમ, હિયર ધ રેપ, 1 2 3 4 5 6 ક્લેપ, હિયર ધ રિધમ, હિયર ધ બીટ, હિયર ધ રિધમ, હિયર ધ બીટ, કીપ ધેટ રિધમ ઇન યોર ફીટ, કીપ ધેટ રિધમ ઇન યોર ફીટ, ગો ફોર ધ રિધમ, ગો ફોર ધ ફન, ગો ફોર ધ રિધમ, ગો ફોર ધ ફન, 7 6 5 4 3 2 1 7 6 5 4 3 2 1 ગો ફોર ધ રિધમ, ગો ફોર ધ રેપ, ગો ફોર ધ રિધમ, ગો ફોર ધ રેપ, 1 2 3 4 5 6 ક્લેપ, 1 2 3 4 5 6 ક્લેપ, ગો ફોર ધ રિધમ, ગો ફોર ધ બીટ, ગો ફોર ધ રિધમ, ગો ફોર ધ ફીટ, હિયર ધ રિધમ ગોઈંગ ડાઉન ધ સ્ટ્રીટ, હિયર ધ રિધમ ગોઈંગ ડાઉન ધ સ્ટ્રીટ. એટલે શું સરસ મજાની આવી પોયમ છે, એનો રાગ છે. તો આખું શું છે કે લઈ છે ટકોરો છે, લઈ છે ટકોરો છો, 1 2 3 4 5 6 તાળી પાડો. પછી લઈ છે તાલ છે, લઈ છે ટકોરો છે, તાળી પાડો, લઈ છે તાલ છે, કીપ ધેટ રિધમ ઇન યોર ફીટ, તમારા પગમાં લઈ ચાળવો, ગો ફોર ધ રિધમ, ગો ફોર ધ ફન, કે લઈ સાંભળો મજા કરો, 7 6 5 4 3 2 1 લઈ સાંભળો ટકોરો સાંભળો, 1 2 3 4 5 6 તાળી પાડો. પછી શું કીધું કે લઈ સાંભળો તાળ સાંભળો, લઈ સાંભળો તાળ સાંભળો, શેરીમાં ચાલવાનો છે આ છે લઈ, શૈલીમાં ચાલવાનો છે આ છે લઈ. તો અહીં સરસ મજાની આ પોયમ છે, તમારે આનું અનુવાદન કરવાનું છે, મેં જેમ કરાયું છે તેમ. હવે આપણે એક્ટિવિટી એક પોયમ જોઈ ગયા, તેના શબ્દાર્થ જોઈ ગયા, હવે આપણે એક્ટિવિટી ટુ જોઈએ. તો શું કીધું કે નીચેના ચિત્રમાં કેટલા ફ્લાવર્સ છે, કેટલા એપલ છે, કાર છે, બસીસ, કેમલ, રેબિટ, ફ્રોગ એન્ડ બનાના છે તે શોધી કહો, કે આપેલા જગ્યામાં લોકો ખાલી જગ્યા આપે છે. હવે આ ચિત્ર છે, ચિત્રમાં શું શું કેટલું છે એ અહીંયા આપણે લખવાનું છે, બરાબર. તો ચલો પહેલાં કરીએ. તો પહેલાં શું છે, ફ્લાવર્સ, ફ્લાવર્સ એટલે શું થાય, ફૂલ. તો હવે જુઓ ગણો કેટલા છે, સ્ટાર કરો, એક ફ્લાવરોને પહેલાં સ્ટાર કરી નાખો, 1 2 3 4 5 જોવો હવે ક્યાંય ફ્લાવર છે નહીં, તો કેટલા થયા, 1 2 3 4 5 4 ને 5 તો અહીંયા લખો 5. ત્યારબાદ એપલ્સ, સફરજન કેટલા છે, 1 2 3 4 દેખાય છે હવે ના, તો સફરજન કેટલા છે, 4. ત્યારબાદ કાર્સ, મોટર ગાડી કેટલી છે જોવો, હાલો કેટલી છે, 1 2 3 4 5 5 કેટલી છે, 5 હવે નથી ને. હા, ત્યારબાદ બસીસ જોવો, બસીસ કેટલી છે, 1 2
ત્રણ દેખાય છે ને, તો બસીસ કેટલી છે? ત્રણ. ત્યારબાદ કેમલ્સ, કેમલ્સ ઊંટ કેટલા છે જોવો, લો એક બે ત્રણ ચાર પાંચ, કેટલા છે? પાંચ. દેખાય છે વધારે? નહીં. ત્યારબાદ રેબિટ, સસલું જોવો કેટલા છે, એક બે ત્રણ ચાર પાંચ છ. જોજો હો, ફ્રોગ ને રેબિટ ને બે સેમ છે, એમ સેમ લાગે છે, બે એકાર ભેળવી ના દેતા. રેબિટ કેટલા છે? સિક્સ. ડેટકા અને સસલા બે સરખી રીતે બેઠા છે. ફ્રોગ, ફ્રોગ એટલે શું થાય? ડેટકા. ડેટકા કેટલા છે? હલો ગણો છીએ. ફ્રોગ એટલે શું થાય? ડેટકા. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ. કેટલા છે? નવ. લખો નવ. ત્યારબાદ બનાના, બનાના એટલે શું થાય? કેળું. કેળા કેટલા છે? એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ. આઠ બનાના છે. કેટલા છે? આઠ. તો લખો અહીંયા આઠ. તો એવી રીતે આપણે થઈ ગયા છે. ફ્લાવર્સ પાંચ છે, એપલ ચાર છે, કાર પાંચ છે, બસીસ ત્રણ છે, કેમલ પાંચ, રેબિટ સિક્સ, ફ્રોગ ના નવ છે, બનાના આઠ છે. તો આપણે અહીં સુધી લીધું છે. આવી રીતે આવારે આનું રિવિઝન કરવાનું છે. ત્યારબાદ ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો, બોલો અને લખો. તો આપણે ઉદાહરણમાં છે, આ છે કે ધેર આર ફાઇવ કાર્સ ઇન ધ પિક્ચર. આમ છે ને કે આમાં પિક્ચરમાં કેટલી કારો છે? તો કે પાંચ. તો આપણે સાઈન શું બનાવ્યું કે ધેર આર ફાઇવ કાર્સ ઇન ધ પિક્ચર. એવી રીતે અહીં આપણે સાત આઠ વાક્ય બનાવવાના છે. તો હું અહીં બનાવું છું, તમારે લખવાનું છે. તો પિક્ચરમાં આ જે ચિત્ર છે, પિક્ચર એમાં કેટલી? પાંચ કાર હતી ને. એવી રીતે શું શું છે જોઈ છે અને આપણે લખશું, બરાબર? તો અહીંયા લખો, પહેલાં લખ નાખવાનું ધેર આર આપણે પહેલાં જોઈએ ફ્લાવર્સ. ફ્લાવર્સ કેટલા છે? ફાઇવ. તો લખો ધેર આર ફાઇવ ફ્લાવર્સ ઇન ધ પિક્ચર. બસ ખાલી આ બધું સેમ જ રહેશે, ખાલી અહીંયા ચિત્ર જે હશે એના નામ બદલશે અને જે જે જેટલું જેટલું વસ્તુ છે એટલું એ બદલશે, બરાબર? ફ્લાવર્સ પછી જોઈએ એપલ્સ. એપલ્સ કેટલા છે? ફોર. તો લખો ધેર આર ફોર એપલ્સ ઇન ધ પિક્ચર. ત્યારબાદ શું છે? એપલ પછી બસીસ છે ને, ચિત્ર જોવો, બસીસ છે ને, કેટલી છે? ત્રણ. તો લખો ધેર આર થ્રી બસીસ. There are three buses in this, in the picture. ત્યાર બાદ શું છે? ધેર આર ફાઇવ કેમલ્સ. ફાઇવ કેમલ્સ છે ને, લોકો ધેર આર ફાઇવ કેમલ્સ ઇન ધ પિક્ચર. ત્યારબાદ ધેર આર સિક્સ રેબિટ્સ. પાછળ પિક્ચરમાં કેટલા રેબિટ્સ છે? સિક્સ. તો લખો સિક્સ રેબિટ્સ ઇન ધ પિક્ચર. ત્યારબાદ ધેર આર નાઇન
ફ્રોક્સ. ફ્રોક્સ એટલે ડેડ કાર્ડ. કેટલા નવ ડેડ કાર્ડ છે? તો લખો ધેર આર 9 ફ્રોક્સ ઇન ધ પિક્ચર. ત્યારબાદ બનાના. ધેર આર કેટલા બનાના છે જુઓ? 8. ધેર આર 8 બનાના ઇન ધ પિક્ચર. તો અહીં શું શું આવી ગયું છે? અહીંયા કાર આવી ગઈ છે. તો કાર આવી ગઈ છે, ફ્લાવર્સ એપલ આવી ગયા, બસીસ કેમલ આવી ગયા, રેબિટ આવી ગયા, ફ્રોગ આવી ગયા, બનાના આવી ગયા. તો અહીં આપણે વાક્ય પૂરા થઈ ગયા. કેટલા? 7 વાક્ય થઈ ગયા ને. તો આવી રીતે તમારે વાક્ય બનાવવાના છે. હવે આપણે આ છે હેલ્પલાઇન છે એ રમત રમત છે, બરાબર? એ જ્યારે આપણે મળશું ત્યારે કરશું. એટલે આપણે હેલ્પલાઇન સી આ સી છે એ નથી કરવાનું, બરાબર? તમારે આજે યુનિટ 1ની એક્ટિવિટી 1 અને 2નું રિવિઝન કરવાનું છે. અહીં આપણે ઓનલાઈન લેક્ચરને સમાપ્ત કરીએ છીએ. નમસ્તે.